વિનેલા મોતી ચેનલમાં હું રસિક ફળદુ આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે કેશોદથી 4 કિલોમીટર દૂર એક ત્રાંગળશા પીરની જગ્યા આવેલી છે, જે ડુંગર ઉપર જગ્યા છે, પ્રકૃતિની ગોદમાં છે, એકદમ લીલોતરી આજુબાજુ છવાયેલી છે, એકદમ હિલ સ્ટેશન જેવો અનુભવ થાય, બહુ મસ્ત જગ્યા છે. અને આ ત્રાંગળશા પીરની જગ્યા કહેવાય છે. હિન્દુ અને મુસ્લિમ બે કોમના લોકો આ દરગાહના દર્શન કરવા માટે આવે છે. તો બહુ સરસ જગ્યા છે, તમે પણ આવજો. કેશોદથી જોઈએ એટલા પુષ્કળ પ્રમાણમાં વાહનો અહીંયા મળી રહે છે. બાજુમાં એરપોર્ટ છે, અહીંયા 4 કિલોમીટર અંતરે, અને રેલવે સ્ટેશન પણ અહીં કેશોદ જ આવેલું છે. તો ચાલો આપણે ઉપર જઈએ અને દર્શન કરીએ કેવી જગ્યા છે, શું છે. ભાદરવા મહિનાના પહેલા સોમવારે એટલે કે બીજ દેખાણા પછી આ ડુંગર ઉપર ભવ્ય મેળો ભરાતો હોય છે. મારી આજુબાજુ તમને જે જગ્યા દેખાય છે, આ જગ્યામાં બધે અહીંયા મેળો ભરાય છે. ઉપર પણ મેળો હોય છે અને આ જગ્યામાં પણ મેળો ભરાશે. 5/9/22 રોજ ભાદરવાના બીજા સોમવારે અહીં ઉપર હમણાં મેળો ભરાશે. આ પાછળ જે ડુંગર દેખાય છે, ત્રાંગળશા પીરની જગ્યા છે. તો ચાલો ઉપર જઈને જોઈએ આપણે. મિત્રો, અહીંથી જ ડુંગર ઉપર ચડવાના પગથિયાની શરૂઆત થઈ છે. અહીંયા બોર્ડ મારેલું, સૂચના લખેલી છે, એમાં લખ્યું છે કે દારૂ, ગાંજો, ચરસ જેવા નશાકી પદાર્થોને પી અને આવવાની અહીંયા મનાઈ છે. બિલકુલ આ સરસ મજાના પગથિયા છે. ઉપર જવા માટે લાંબા લાંબા પગથિયા છે, ડબલ સીડી છે પોળી, એટલે ટ્રાફિક પણ થતો નથી. બાળકો પણ સહેલાઈથી આ પગથિયા ચડી શકે એવા સરળ પગથિયા છે. અને આ પ્રકૃતિને જોતા જોતા તમે ક્યારે ઉપર ચડી જશો એની તમને ખબર પણ નહીં પડે. આશરે 200-250 જેટલા પગથિયા છે અને ખૂબ સહેલાઈથી ચડી જવાય છે. ડુંગરની ઉપર પણ વિશાળ જગ્યા આવેલી છે. દરગાહની પણ જગ્યા મોટી છે. બાળકો માટે ત્યાં રાઈડો પણ આવેલી છે, હિંચકા ને એવી બધી રાઈડો છે. ઉપર કૂવો છે 12 ફૂટનો, એમાં પાણી ક્યારેય ખૂટતું નથી. અને આ જગ્યા આશરે 1000 વર્ષ જૂની માનવામાં આવે છે. આ જગ્યા ઉપર કોઈ રાત્રિ રોકાણ કરી શકતું નથી. મેળાના દિવસે જ રાત્રિ રોકાણ કરવાની છૂટ છે, બાકીના સમયમાં અહીં રાત્રિ રોકાણ થઈ શકતું નથી. ખૂબ સુંદર જગ્યા છે, પ્રકૃતિની વચ્ચે છે. ચારેબાજુ લીલાછમ વૃક્ષો છે અને ઉપરથી નીચેનો નજારો ખૂબ જ સુંદર લાગે છે. આજુબાજુના ગામ દેખાય છે. બાજુમાં જ અક્ષયગઢ જેવી મોટી જગ્યા છે, એ પણ અહીંયા નજીકમાં જ છે. એટલે એક દિવસમાં આ બે સ્થળની યાત્રા તમે જરૂરથી કરી શકો. પુષ્કળ પ્રમાણમાં અહીંયા માણસો દર્શન કરવા માટે હિન્દુ લોકો પણ આવે છે અને મુસ્લિમ લોકો પણ અહીંયા આવે છે. એટલે ખૂબ સરસ જગ્યા છે, તમે પણ આ જગ્યાની મુલાકાત લેજો. ઉપર બેસવા માટે જગ્યા વિશાળ જગ્યા છે. અહીંયા બાળકોને પણ રમત ગમત પણ રમી શકે એવી વિશાળ જગ્યા છે. સુંદર જગ્યા છે. આ જે તમને દેખાય છે એ દરગાહના દર્શન થઈ રહ્યા છે. અને એ બાજુમાં જ, દરગાહની બાજુમાં જ કૂવો આવેલો છે. એ કૂવામાં ક્યારેય પાણી ખૂટતું નથી. દરગાહની અંદર જ એક મોટું વિશાળ ઝાડ આવેલું છે, ખૂબ વિશાળ ઝાડ છે. એની ડાયરો ક્યાં ક્યાં સુધી પહોંચી છે તમને દેખાય છે, ચિત્રમાં જોઈ શકો છો તમે વિડીયોમાં. મિત્રો, અહીં ત્રાંગળશા પીર અને રહેમતમાની સમાધિ આવેલી છે, જેમના દર્શન કરવાથી આપણી બધી જ મનોકામનાઓ તરત જ પૂર્ણ થાય છે. તો હવે રાહ કેની જોવો છો, જરૂરથી ચોક્કસ આ સ્થળની મુલાકાત લેજો. મિત્રો, આ જગ્યામાં પ્રવેશ કરતાં જ મન એકદમ શાંત બની જાય છે. મનને અદ્ભુત આનંદનો અહેસાસ થાય છે. એમ થાય કે અહીં બેઠા જ રહીએ ભૂખ્યાન તરસ્યા એવી અદ્ભુત જગ્યા છે. પંખીઓનો મીઠો કલરવ અહીંયા સંભળાઈ રહ્યો છે. ચારે બાજુથી ટેકરી ઉપર, ઊંચાઈ ઉપર આવેલું છે, એટલે એકદમ પવનના સુસવાટા, ઠંડો પવન વાય છે. અદ્ભુત આનંદની અનુભૂતિ થાય છે. શહેરના ઘોંઘાટિયા વાતાવરણથી દૂર એકદમ શહેરની બહાર એકાંત જગ્યામાં ખૂબ અદ્ભુત જગ્યા છે. દરગાહના દર્શન માટે મિત્રો સવારના 9 વાગ્યાથી સાંજના 6-7 વાગ્યા સુધી આ દરગાહ ખુલ્લી હોય છે. તો એ સમય દરમિયાન તમે ગમે ત્યારે અહીંયા આવી અને દર્શનનો લાભ લઈ શકો છો. ટૂંક સમયમાં જ હમણાં અહીંયા મેળો ભરાવાનો છે, એટલે રિનોવેશન થઈ રહ્યું છે. કલરકામ દરગાહને કરવામાં આવી રહ્યું છે. તમે જોઈ શકો છો વિડીયોમાં આ બધી મેળાની તૈયારીઓ ચાલી રહી છે. ડુંગરની તળેટીમાં આપના વાહનો માટે વિશાળ પાર્કિંગની સુવિધા છે. ટુ વ્હીલર, ફોર વ્હીલર
તમામ પ્રકારના વાહનો પાર્કિંગમાં રહી શકે એવી સગવડ છે. મિત્રો, અહીંના મેળામાં બાળકો માટે રમકડાના સ્ટોલ, નાના મોટા ચકડોળ, ખાણીપીણીના અનેક સ્ટોલ આવેલા હોય છે. તો જરૂરથી આ મેળાની મુલાકાત લેજો, બાળકોને પણ મુલાકાત કરાવજો. પુષ્કળ પ્રમાણમાં સાધનો પણ અહીં મળી રહે છે. તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, અને ચેનલ હજી સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો કરી લેજો. આભાર, ધન્યવાદ.